અંજારના આર્મીમેન છેલ્લા 8 વર્ષથી સાયકલ ચલાવી જાગૃતિ સંદેશ ફેલાવી રહ્યા છે. શનિવારના અંજારથી 6000 કિલોમીટરની બુલેટ યાત્રાની શરૂઆત કરી. અંજારના જયવીર એન વેદાંત આર્મીમેન તરીકેની ફરજ બજાવી નિવૃત્ત થયા બાદ ફિટ રહેવા માટે અને ખાસ બાઇક ચલાવવાનો તેમજ બુલેટ ચલાવવાનો એક અદ્ભુત શોખ ધરાવે છે. 70 વર્ષીય આર્મી રિટાયર જવા જયવીરભાઈ 5 જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે 6000 કિલોમીટરની યાત્રાની શરૂઆત કરી ફિટ રહેવા અપીલ કરી. જયવીરભાઈ તારીખ 25 અંજારથી અમદાવાદ, તારીખ 26 અમદાવાદથી થાણે મુંબઈ, તારીખ 27 અને 28ના મુંબઈ રોકાણ બાદ તારીખ 1 માર્ચે મુંબઈથી ભીમાશંકર દર્શન, તારીખ 2 પોતાનો જન્મદિવસ હોવાથી જન્મદિવસ નિમિત્તે ભીમાશંકર મહાદેવના દર્શન કરી સાંજ સુધી પરલી વૈદ્યનાથ દર્શન કરશે, તારીખ 3 પરલીથી હૈદરાબાદ, તારીખ 4 અને 5ના હૈદરાબાદ, હૈદરાબાદથી શ્રીશૈલમ, તારીખ 7 શ્રીશૈલમથી બેંગ્લોર, તારીખ 8 બેંગ્લોરથી ચેન્નઈ, તારીખ 9 અને 10 ચેન્નઈ રોકાણ બાદ તારીખ 11 ચેન્નઈથી રામેશ્વરમ, તારીખ 12 રામેશ્વરમ રોકાણ બાદ તારીખ 13 રામેશ્વરમથી કન્યાકુમારી, તારીખ 14 કન્યાકુમારીથી મદુરાઈ, તારીખ 15 મદુરાઈથી બેંગ્લોર, તારીખ 16 બેંગ્લોરથી બેલગામ, બેલગામ રોકાણ બાદ તારીખ 17 બેલગામથી પૂના, તારીખ 18 પૂના રોકાણ બાદ તારીખ 19 પૂનાથી નાસિક ત્ર્યંબકેશ્વર, ત્ર્યંબકેશ્વર રોકાણ બાદ તારીખ 20 ત્ર્યંબકેશ્વરથી સુરત અને તારીખ 21 સુરતથી અમદાવાદ તેમજ તારીખ 22 પરત કચ્છ ફરશે. મારું નામ જયવીર નારાયણજી વેદાંત. મેં 1971થી આર્મીમાં આર્મી જોઇન કરી 71ની વોર લડ્યા, પછી 8 વર્ષ બાદ ડિસ્ચાર્જ લઈ કસ્ટમ ખાતામાં જોડાયો. છેલ્લે કસ્ટમ ખાતામાંથી 6 વર્ષ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં DRIમાં ડેપ્યુટેશન ઉપર આવ્યો. 2014માં હું રિટાયર થયો. વર્ષોથી હું બુલેટ ચલાવું છું, જ્યારથી આર્મીમાં હતો ત્યારથી, અને મારું એક સ્વપ્ન હતું કે બુલેટ ઉપર લોંગ રાઇડ કરું. છેલ્લે હું નિવૃત્ત થયા પછી બોડી ફિટનેસ રાખવા માટે નિયમિતતા, અને છેલ્લે આ યાત્રાનું પ્રયોજન કે એક લાંબી રાઇડ, 5 જ્યોતિર્લિંગના દર્શન, ને એનો શ્રેય માનવ કલ્યાણ માટે, અને મારી આ ઉંમરમાં 70 વર્ષની એજમાં ભગવાન મહાદેવની કૃપાથી તંદુરસ્તી સારી છે અને હું કરી શકીશ એવો મારા બધા મિત્રો, મારા સૌથી પહેલાં તો મારા પરિવારનો સપોર્ટ કે જેના કારણે આ બધું શક્ય. આ જેમાં તો મારું નામ યોગેશ વેદાંત છે અને આ જયવીભાઈ છે મારા મોટા ભાઈ છે, અને અત્યારે અહીંયાથી કન્યાકુમારી બાય બુલેટથી રહે છે. અને પહેલાં એમનો ઘણો આવો શોખ છે, પહેલાં જ્યારે નોકરી કરતા અને પોરબંદર વેરાવળી બાજુ તે આ બાજુ કચ્છ બાજુ જ્યારે આવવું હોય તે બાઇકથી જ આવતા, બસમાં ક્યારે બી મુસાફરી કરી જ નથી. અને આ અમારે એમની ઉંમર અત્યારે લગભગ 70 વર્ષ થયા છે, અને અમારા સમાજ માટે બહુ ગર્વની વાત કહેવાય કે આ ઉંમરે આટલું મોટું કન્યાકુમારી 6000 કિલોમીટર જવું આજે કંઈકને પ્રોત્સાહન જેવું છે. આપણે એમ કે એમને શુભેચ્છા પાઠવીએ કે એમની યાત્રા સફળ રહે. મુંદ્રા PI શ્રી હાર્દિક ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફની સફળ કામગીરીને સલામ. રતાડિયાના જશીબેન વંકાજી રબારીની થયેલ હત્યાના આરોપીને 24 કલાકની અંદર શોધી કાઢી સફળ કામગીરી બદલ PI શ્રી હાર્દિક ત્રિવેદી તેમજ રતાડિયા ગ્રામજનો અને સરપંચશ્રીની ઉમદા કામગીરી બદલ 100-100 સલામ. કમલેશભાઈ દેવરાજભાઈ ગઢવી, સરપંચ શ્રી હરિભાઈ દેવરાજભાઈ ગઢવી, સાડાઉ જૂથ ગ્રામ પંચાયત સાડાઉ મુંદ્રા કચ્છ. મુંદ્રા PI શ્રી હાર્દિક ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફની સફળ કામગીરીને સલામ. રતાડિયાના જશીબેન વંકાજી રબારીની થયેલ હત્યાના આરોપીને 24 કલાકની અંદર શોધી કાઢી સફળ કામગીરી બદલ PI શ્રી હાર્દિક ત્રિવેદી તેમજ રતાડિયાના ગ્રામજનો અને સરપંચશ્રીની ઉમદા કામગીરી બદલ 100-100 સલામ. ચંદ્રસિંહ વિરમજી જાડેજા, ગામ મંગરા, મુંદ્રા કચ્છ. મુંદ્રા PI શ્રી હાર્દિક ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફની સફળ કામગીરીને સલામ. રતાડિયાના જશીબેન વંકાજી રબારીની થયેલ હત્યાના આરોપીને 24 કલાકની અંદર શોધી કાઢી સફળ કામગીરી બદલ PI શ્રી હાર્દિક ત્રિવેદી તેમજ રતાડિયા ગ્રામજનો અને સરપંચશ્રીની ઉમદા કામગીરી બદલ 100-100 સલામ. ચેતનભાઈ ગગાભાઈ ચાવડા, સરપંચશ્રી છસરા ગ્રામ પંચાયત છસરા મુંદ્રા કચ્છ. મુંદ્રા PI શ્રી હાર્દિક ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફની સફળ કામગીરીને સલામ. રતાડિયાના જશીબેન વંકાજી રબારીની થયેલ હત્યાના આરોપીને 24 કલાકની અંદર શોધી કાઢી સફળ કામગીરી બદલ PI શ્રી હાર્દિક ત્રિવેદી તેમજ રતાડિયા ગ્રામજનો અને સરપંચશ્રીની ઉમદા કામગીરી બદલ 100-100 સલામ.
હસનભાઈ કુંભાર, સરપંચ શ્રી રતાળીયા ગ્રામ પંચાયત રતાળીયા મુંદ્રા કચ્છ. મુંદ્રા પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફની સફળ કામગીરીને સલામ. રતાળીયાના જશીબેન વંકાજી રબારીની થયેલ હત્યાના આરોપીને 24 કલાકની અંદર શોધી કાઢી સફળ કામગીરી બદલ પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી તેમજ રતાળીયા ગ્રામજનો અને સરપંચશ્રીની ઉમદા કામગીરી બદલ સો સો સલામ. ખીમરાજ કલ્યાણભાઈ ગઢવી, મુંદ્રા કચ્છ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો, 02-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.